ઉપલેટાના ના ભાયાવદર હાર્દિક પટેલે 3D માધ્યમથી ઉદયપુરથી પાટીદાર મહાસંમેલન સંબોધીને સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. ત્રીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ ઉપલેટાના ભાયાવદર ખાતેથી પાટીદાર અનામત આંદોલનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતના 5 કન્વીનરોમાં રેશમા પટેલ, દિનેશ બાંભણિયા, લલિત વસોયા, વરુણ પટેલ સહિતના અનેક 5 કન્વીનરો સાથે રાજસ્થાન યુપી ગુર્જરના પ્રણેતા તેમજ ઓલ ઇન્ડિયા પાટીદાર સેનાના મહામંત્રી સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા પાટીદાર મહાસંમેલનમાં 5ના હોદ્દેદારોએ સંબોધન કર્યા બાદ હાર્દિક પટેલે 3D ટેકનોલોજીના માધ્યમથી સભાને સંબોધી હતી. હાઈકોર્ટના આદેશને પગલે ગુજરાત બહાર રાજસ્થાનમાં રહીને ઉદયપુરથી સભામાં સંબોધન કરતાની સાથે જ જય સરદારના નારાઓ લોકોમાં ગુંજી ઉઠ્યા હતા. હાર્દિક પટેલે સભાને સંબોધતા કડવા લેવા પાટીદારોની એકતાને ભાજપ દ્વારા તોડવાના પ્રયાસ કરવામાં આવતો હોવાનું જણાવીને ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યાની સાથે તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલને પણ જવાબ આપ્યો હતો. હાર્દિક પટેલે કેન્દ્રની મોદી સરકારે બંધ કરેલ રૂપિયા 500 અને 1000ના દળોની બંધ કરેલ નોટોને લઈને લોકો અને ખેડૂતોને ભોગવવી પડતી મુશ્કેલીઓ તથા સહકારી બેંકોમાં થયેલ નાણાંના ભરવાને લઈને સૌરાષ્ટ્રના સહકારી આગેવાનો સામે નામ લીધા વિના કાળા નાણાંને લઈને પણ ટકોર કરી હતી અને અનામતની માંગમાં અડગ રહીને આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર 5 કન્વીનર લલિત વસોયા અને 5 અગ્રણી દિનેશ બાંભણિયાએ પત્રકારો સાથે આગામી ત્રીજા તબક્કાના આંદોલન અંગે માહિતી આપી હતી. પાટીદાર અનામત આંદોલનનો ત્રીજો તબક્કો અમે શરૂ કર્યો છે. આગામી 17મી જાન્યુઆરી પહેલા સૌરાષ્ટ્રની અંદર 5 પાટીદાર મહાસંમેલનો અમે કરવાના છીએ. એમાં એક સંમેલનની તારીખ આજે અમે જાહેર કરી છે, 18-12 જામ જોધપુર ખાતે અમારું પાટીદાર મહાસંમેલન છે અને આ સિવાયના 2-4 સંમેલનો આગામી દિવસોમાં અમે તારીખો જાહેર કરવાની છીએ અને હાર્દિક પટેલ જ્યારે ગુજરાતમાં આવે એ પહેલાં સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર મહાસંમેલનો, રેલીઓ અને સભાઓ કરીને પાટીદાર સમાજને ફરીથી એકજૂટ કરી અને આ રોડ ઉપર સરકારની સામે અનામતની માંગ સાથે આંદોલનમાં ઉતરવાના છીએ. 2017માં જે ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ બંધીનું જે અત્યારે હાર્દિકે કીધું એ વિશે આપને શું કહેવાનું છે, કેવા પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવશે? હાર્દિક પટેલ જ્યારે જેલમાં હતો ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોઈ પણ ગામની અંદર પાટીદાર જે સરકારના આગેવાનો હતા એને ઘૂસવા નહોતા દીધા અને થારી અને વેલણ લઈને એને ગામની બહાર ભગાડ્યા હતા એ સમગ્ર ગુજરાતની પ્રજાએ જોયું છે. એવો જ માહોલ ફરીથી ગુજરાતની અંદર અમે ઉભો કરીશું. દિનેશભાઈ, ખાસ કરીને જે ત્રીજા તબક્કાનું આંદોલન અહીંથી પ્રારંભ થઈ ગયો છે તો આગામી દિવસોમાં આંદોલન પાટીદારોનું કેવું રહેશે? આવતા 17-1 સુધીમાં જ્યાં સુધીમાં હાર્દિક પટેલ અહીં આવશે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રના 4 વિસ્તારોમાં મોટી સભાઓ કરવામાં આવશે. સુરત અને પાટણ જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સમાજને કઈ રીતે અનામત મળે તેની માહિતી માટેના સેમિનારો કરવામાં આવશે અને ગામડે ગામડે જઈને ખાટલા પરિષદો કરવામાં આવશે અને પાટીદાર સમાજમાં એક જાગૃતતા લાવવામાં આવશે કે પાટીદાર સમાજને અનામત મળે છે અને એની કાયદાકીય રીતે માહિતી આપવામાં આવશે અને પાટીદાર સમાજ આજે જે કડવા લેવામાં એક થયો છે તેની એકતા માટેના પણ પ્રયાસો કરવામાં આવશે. અને હવે એવું કહે છે કે આંદોલન ધીમું પડી ગયું છે, તમારું શું કહેવું? આજે 1000 મહિનાથી જે આંદોલન ચાલી રહ્યું હતું તેમાં થોડો સ્ટેપ આવે, ગેપ આવે અને જે સામાજિક કાર્યક્રમો અને કાર્યકર્તાઓ દ્વારા જે જરૂરિયાત હોય એ મુજબ થોડું સ્ટેપ પડ્યું હતું. હવેની જે નવા વર્ષના દિવસે જે શરૂઆત કરવામાં આવી છે એની તીવ્રતા અને આક્રમકતા આપને આવતા દિવસોમાં જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખોટા અને બિલકુલ જે વાહિયાત જાહેરાતો કરવામાં આવી છે તે હવે પ્રજા સામે આવી ગઈ છે અને એના માટે કોઈ કહેવાની જરૂર નથી, કારણ કે પ્રજા જ એનો અવાજ બની ગઈ છે. ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે, નોટ લઈને એના કારણે ઘણી જગ્યાનો છૂટી. પાટીદાર સમાજ અથવા ખેડૂત સમાજ આજે જે નોટોને લીધે હાલાકી ભોગવી રહી છું એના માટેથી અમે આવતા દિવસોમાં શુક્રવાર સુધીમાં અમે આખા ગુજરાતના દરેક કલેક્ટરોને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. પાટીદાર સમાજ અને જે ખેડૂત સમાજ અથવા અન્ય સમાજને જે મુશ્કેલી પડી રહી છે એના માટે પાટીદાર સમાજ દ્વારા જે અનામત આંદોલન સમિતિ છે તે સહયોગમાં રહેશે અને એના માટેની અમે આવેદનપત્ર આપી અને સરકારને મુશ્કેલી જણાવીશું. સહકારી ક્ષેત્રની જે બેંકો છે એમાં જે નાણાં જમા થયા છે અને હાર્દિક પટેલે જે એમની આજે જણાવ્યું હતું સભામાં તો એ વિશે આપનું શું કહેવાનું? જે કૌભાંડો થયા છે, જે અનામત આંદોલન સમિતિ દ્વારા, જે હાર્દિકભાઈ પટેલ દ્વારા જે અવાજ કરવામાં આવ્યો છે તે સમાજનો અને પ્રજાનો અવાજ છે. એક દિવસમાં 670 કરોડ રૂપિયા કોઈ એક બેંકમાં જમા થવા એ એક બહુ મોટી વાત છે, કારણ કે અત્યારે હજી કપાસનું વેચાણ નથી થયું, નથી મગફળીનું વેચાણ થયું, જે કૌભાંડોની બિલકુલ વાત છે.
પાટીદાર સમાજ જે વાત લઈને આવ્યો છે તે ખેડૂત સમાજની વાત છે. અત્યારે નોટોને જે નોટોમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે પણ અત્યારે આરબીઆઈએ પણ કીધું છે કે આ એક ભ્રષ્ટાચાર થયો છે. અલ્પેશ ત્રિવેદી ઉપલેટા.